વડોદરામાં વારસિયા પોલીસે માનવતા નેવે મૂકી હોય તેવી ઘટના સામે આવી છે. કારણ કે ધોરણ 9માં ભણતો જે કિશોર છે તે 28 નવેમ્બરના રોજ ગુમ થયો હતો, જેની પોલીસને જાણ કરવા છતાં પોલીસે તેની શોધખોળ ન કરી હતી. કિશોરના પરિવારજનોના કહ્યા અનુસાર અક્ષય ઠાકોર નામનો કિશોર મિત્રો સાથે સમા કેનલમાં નાહવા જતા સમયે તણાયો હતો, તો અક્ષય સાથે નાહવા ગયેલ મિત્રોની પૂછપરછ કરતા તેઓએ પરિવાર અને પોલીસને ગોળગોળ ફેરવ્યા. તો કિશોરનો પરિવાર વારસિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે ગયો હતો, પરંતુ પોલીસે ફરિયાદ પણ નોંધી નહોતી. તો આખરે પોલીસે 6 ડિસેમ્બરે ફરિયાદ નોંધી અને કિશોરનો મૃતદેહ છે તે અકુડિયા કેનલમાંથી મળી આવ્યો. તો અક્ષયની બહેને પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમનું કહેવું છે કે પોલીસ ચૂંટણીમાં વ્યસ્ત હોવાથી મારા ભાઈની શોધખોળ ન કરી. વારસિયા પોલીસ સ્ટેશનમાં 491/22 તારીખ આઈપીસી 363 મુજબ સગીરભાઈનો પોતાનો બાળક ગુમ થયો છે એ રીતની બળવંતભાઈ લાલસિંહભાઈ ઠાકોર નાઓની ફરિયાદ આઈપીસી 363 હેઠળ દાખલ કરેલી છે, જેની પ્રથમ તપાસ સગર સાહેબ પીઆઈ કરી રહ્યા છે. તેઓ અત્યારે હાલ રજા પર છે અને વધારાનો ચાર્જ ગોવિંદ સાહેબ પાસે છે, તેઓ અત્યારે તપાસ કરી રહ્યા છે. કાગળો જોતા અને ફરિયાદ જોતા જોવાયું છે કે 28 તારીખે છોકરાઓ નાહવા ગયેલા અને નાહવા ગયેલા તે પછી પરત એમનો દીકરો આવેલો નહીં. તો એ દીકરો નહોતો આવ્યો તો એમનો મોબાઈલ ઘરે મૂકેલો હતો, તો અને સાથેના છોકરાએ એવું જણાવેલું કે તમારો છોકરો કેટરિંગના કામે ગયો છે તો ત્યાંથી પરત આવી જશે. અગાઉ પણ આ છોકરો આ રીતે જતો હતો એટલે સગાવાલાએ માની લીધું હશે કે આ છોકરો કેટરિંગમાં ગયો હશે, પણ 1-2 દિવસ થયા પછી ખબર પડીને કોઈ કોન્ટેક્ટ ના થયો. તો સંપર્ક થતા અને સંપર્ક કરતા એ થયો નહીં એટલે એમને ફરી પાછો પોલીસનો સંપર્ક કર્યો અને આ રીતનો આ એક ગુનો જે મેં તમને અગાઉ બતાવ્યું એ પ્રમાણે ગુનો દાખલ થયેલો છે.